નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્યાસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસથી હું પટેલ મીનાક્ષીબેન આજના ઓનલાઈન વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાત વિષય ગુજરાતી એમાં આજે આપણે દ્વિતીય સત્રનો ચૌદમો એકમ આવ ભાણા આવ એ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું તો આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આપણને જે લેખક છે શાહબુદ્દીન રાઠોડ એણે પોતાના કાળમાં એટલે કે નાનપણના સમયમાં એમને જ્યારે બૂટની જરૂર હતી ત્યારે એણે કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડેલો એના વિશેનો આપણને અહીં હાસ્ય ઉપજાવે એવું સુંદર મજાનું આલેખન કરવામાં આવ્યું છે કે શરૂઆતમાં આપણે આમાં જોઈશું કે લેખકનો જે પુત્ર છે એનું નામ છે અફઝલ તો એ જે અફઝલ છે એને બૂટ લેવા છે ત્યારે એ પિતા પાસે જાય છે અને મારે બૂટ લેવા છે ત્યારે એના એના પિતા કહે છે કે બૂટની કિંમત સી છે ત્યારે અફઝલ કહે છે કે બસો ચાલીસ રૂપિયા બૂટના છે અને વીસ રૂપિયા મોજાના છે તો આવી રીતે બંને મળીને બસો સિત્તેર રૂપિયા થાય છે અને જે કુલ રકમ છે એ પિતા એના પુત્ર અફઝલને એને બૂટ લેવા માટે આપે છે અને આ જે પુત્ર છે એ બૂટ લઈ આવે છે તો અહીં લેખક એના જીવનમાં જે સમયે જ્યારે બૂટની જરૂર હતી કે જ્યારે જૂના બૂટ છે એ જૂના બૂટ થઈ જાય ફાટી જાય અને પછી જ્યારે નવા બૂટ લેવા પડે છે ત્યારે કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કારણ કે પહેલાંના સમયમાં કુટુંબમાં સંયુક્ત કુટુંબ હતું અને તેવા સમયે જ્યારે આર્થ આર્થિક પડકારો એટલે કે પૈસા ન હોય અને તેવા સમયમાં જ્યારે બૂટ લેવાનો સમય આવે છે ત્યારે પહેલાં તો જે લેખક છે એ કહે છે કે પહેલાં પરિવારના પરિવારમાં એના વિશે પૂછવું પડે છે અને જ્યારે પરિવારથી પરિવારમાંથી એને પરવાનગી આપવામાં આવે છે પછી જ એ બૂટ લેવામાં આવે છે તો ઘરના સભ્યોમાં સૌથી પહેલાં વડીલ છે એવા છોટુભાઈ અને અમીના બહેન તથા બા બાબુજીને સમક્ષ જે બૂટ લેવાના છે એની માગણી કરવામાં આવે છે પરંતુ સૌને આ જે લેખકની જે સમસ્યા છે એ તુચ્છ લાગે છે અને તેના તરફ લક્ષ્ય જ નથી દોરતા અને આવી રીતે વારંવાર કહેવામાં આવતા અને છેલ્લે નિર્ણય આવતો કે જે જૂના જોડા છે એને જ રિપેર કરાવવામાં કહેવામાં આવતું પરંતુ આવી રીતે જૂના જે જોડા છે એને વારંવાર રિપેર કરવામાં આવે તો એનો જે મૂળ આકાર છે એ બદલાઈ જાય છે અને છેવટે જે જોડો છે એ શું કરવામાં આવે છે જે બનાવે છે એટલે કે નવો કરી આપે એવા સોમાને ત્યાં આપવામાં આવે છે હવે આ જે જોડો છે જોડા છે લેખકના એ એકદમ જૂના થઈ ગયા છે એટલે છેવટે નિર્ણય લેવામાં આવે છે અને એને નવા જે જોડા છે લેવાની પરવાનગી મળે છે અને આવી રીતે આ જે લેખક છે એ ઉત્સાહમાં આવી જાય છે અને જે જોડાની દુકાન છે ત્યાં જાય છે અને અહીં આપણે ચિત્રમાં જોઈ જોઈએ છીએ કે અહીં આ જે દુદા મામા નામનો આ દુકાનદાર છે એ જોડા બનાવે છે અને વેચે પણ છે પણ વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયમાં જોડા બનાવવા માટે પહેલાં જે પગ છે એનું માપું લેવામાં આવતું અને ત્યાર પછી ચાર પાંચ દિવસ પછીથી એ જે જોડા છે એ બનાવી બનાવી દેવામાં આવતા તો આવી રીતે અહીં આપણને જે લેખક છે એની જે સમસ્યા છે અને અંતે જે જોડા બનાવવા આપે છે અને એને ઘણો સમય લાગી જાય છે તો દરરોજ આ જે દુધા મામા છે એ દરરોજ એને વાયદો કર્યા કરે છે અને જ્યારે આવે છે ત્યારે અલગ અલગ વાત કરે છે અને આ જે લેખક છે એ વાતમાં એને રસ પડી જાય છે અને એવી રીતે દરેક વખતે વાયદો જ કર્યા કરે છે દુદામામા મને અને છેલ્લે એને સુંદર મજાના જે જોડા છે એ બનાવી આપે છે તો આવી રીતે અહીં લેખક આપણને એ સૂચવે છે કે પહેલાંના સમયમાં જે આવી રીતે જોડા એમને આઠ મહિના પછી એ જે જોડા મળે છે એનો જે આનંદ છે એના વિશેને આપણને આ પાઠમાં જો જોવા મળશે તો બીજી બાજુ લેખક કહે છે કે અત્યારના જે મોઘા જોડા છે આપણે લઈને પહેરીએ છીએ એમાં જેટલો આનંદ ન હતો તેટલો તે સમયમાં જે જોડા લેવાનો જે આનંદ હતો કે જો જોડા ઘણા સમય પછી મળતો તેનો આનંદ આપણને આ પાઠમાં જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણો જે આ પાઠ છે એનું નામ શું છે આવ ભાણા આવ એટલે કે જ્યાં આગળ લેખકે જે જોડા બનાવવા મૂકેલા છે ત્યાં દુદા મામા નામનો જે દુકાનદાર છે તે આ જે વાક્ય બોલે છે કે આવ ભાણા આવ તો આ લેખક માટે આ શબ્દ બોલે છે અને આવી રીતે આ પાઠનું નામ છે આવ ભાણા આવ તો આપણે એની શરૂઆત કરીશું તો પહેલાં આપણે કવિનો પરિચય જોઈએ તો કવિનું નામ છે શાહબુદ્દીન રાઠોડ એમનો જન્મ નવ બાર ઓગણીસો સાડત્રીસના રોજ થયો હતો કે સુરેન્દ્ર જિલ્લાના થાનગઢના વતની છે તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્તિ નિવૃત્ત થયા છે પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોક સમૂહને સ્વચ્છ મનોરંજન પૂરું પાડે છે સજ્જન મિત્રોનો શંગાથી અને શો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે આવ ભાણા લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે અને વિસરતા જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે અને પ્રસ્તુતનો પ્રકાર થાય છે પાઠનો હાસ્યકથા છે એટલે કે એક તરફ આપણને હાસ્ય પણ ઉપજાવે છે એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરીને કરવામાં આવ્યું છે એટલે કે આ સજ્જન અને મિત્રના સંગાથે એમનો એ સંગ્રહ ગ્રંથ છે એમાંથી પસંદ કરીને આપણને આ પાઠ આપવામાં આવ્યો છે તો જુઓ કે મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું કે લેખકનો નાના પુત્ર છે શું કહ્યું પપ્પા મારે બૂટ લેવા છે મેં કહ્યું એટલે કોણ લેખક બૂટની કિંમત શી છે પ્રશ્ન પૂછે છે અને એના પુત્રને કહે છે કે બૂટની કિંમત કેટલી છે અફઝલ કહે છે બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાના મેં તને તેને બસો સિત્તેર રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે તો આવી રીતે લેખક એના પુત્રની જે માંગણી છે કે એને બૂટ લેવાના છે અને એની કિંમત કેટલી છે બસોને ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાના છે તો આવી રીતે કુલ મળીને બસો સિત્તેર રૂપિયા થાય છે અને જે લેખક એના પુત્રને આપે છે અને એ નવા બૂટ અને મોજા લવાનું કહે છે અને જે પૈસા વધે એ તમારી પાસે રાખજે એવું એના પુત્રને કહે છે લેખક પછી શું થાય છે કે એક કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાનો થયો એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો તો લેખક શું કહે છે કે એનો પુત્ર એના જે બૂટ અને મોજા નવા લઈ આવ્યો અને એ લઈ આવીને એને એના પુત્ર એને ખૂબ આનંદ હતો એના ચહેરા પર આનંદ ઉલ્લાસ હતો અને ઉલ્લાસ એટલે કે ઉમંગ હતો અને એ નવા નવા બૂટ અને મોજા પહેરીને સ્કૂલે ગયો અને બીજી તરફ આ જે લેખક છે એના શેષવના એટલે કે બાળપણની સ્મરણ એટલે કે જે યાદગીરી છે એમાં સરી પડ્યો એટલે કે એને જે બાળપણમાં જે બનેલી ઘટના છે એ લેખક યાદ કરે છે કે અફઝલ જેવડી મારી બાર વર્ષની ઉંમર એટલે લેખકની બાર વર્ષની જેટલી આશરે ઉંમર હશે તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર પાંચ છ દુકાનો તેમાં કામ કરતા જેઠા મામા દુધા મામા ભગત મામા બધા મોચીને અમે મામા કહેતા તો તે સમયે ગામડામાં એવી નાની દુકાન હતી પાંચ છ દુકાન હતી અને તેમના મામા મામા ભગત મામા એવા નામ હતા પણ એને અમે બધા મામા કહેતા હતા એ બજારમાં અમે બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં જે યાતના સહી છે જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંગ્રહીને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા કે યાતના એટલે શું કે એણે જે બાળપણમાં જે દુઃખ અને પીડા વેઠી છે અને એના મનમાં જે સંગ્રહીને એટલે કે એકઠા થઈને એક પછી એક ચિત્રો એના માનસપટ પર એટલે કે અત્યારના જીવનમાં જે પહેલાંના સમયમાં બનેલી ઘટના એને એક પછી એક યાદ આવવા લાગે છે તો તે સમયે એવું તો શું થયું હતું તે લેખક આપણને વિધિસર અહીં આપણને જણાવે છે તો કહે છે લેખક સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માગણી રજૂ કરવી પડતી તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જે કંઈ પણ આપણે નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય પણ પહેલાં આપણે વડીલો પાસે માગણી કરવાની રહેતી બરાબર ને આપણને પણ કંઈક વસ્તુની જરૂર હોય તો પહેલાં આપણે મમ્મીને કહીએ પછી મમ્મી પપ્પાને કહે તો આવી રીતે કંઈ પણ લેવાનું હોય તો પહેલાં પણ વડીલો પાસેથી આવી રીતે માગણી કરવામાં આવતી એટલે કે વિધિસર એટલે કે નિયમ પ્રમાણે પ્રથમ ભાઈ છોટું ભાઈ પછી અમીના બહેન પછી બા સમક્ષ રજૂઆત કરતો તો એવી રીતે એક પછી એક પહેલાં પ્રથમ જે ભાઈ છે એને કહેતો પછી એની બહેન છે એને પછી એની બા એટલે કે માતા સમક્ષ આવી રીતે એને જે બૂટ લેવા માટેની જે માંગણી છે એ રજૂ કરતો પછી બાપુજીને જણાવતો પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકારો સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી એટલે કે શું કહેવા માંગે છે અહીં કે તે સમયે આ જે બૂટ લેવાની માંગણીને જે ઘરના જે બધા મોટા જે સદસ્યો છે એ શું મા માને છે કે આ જે આપણું જે લેવાની બૂટ લેવા માટે આપણે જે ઘરની સમક્ષ આ વાત રજૂ કરીએ તો એ લોકોને સાવ ક્ષુલ્લભ એટલે કે એ એને આગળ નાની લાગતી કારણ કે ઘણા બધા પડકારો કે સમસ્યાઓ જીવનમાં પરિવારમાં આવતી રહે છે એટલે આ જે લેખકની જે લાગણી એ જે માગણી છે એના તરફ લક્ષ્ય એટલે કે કોઈ ધ્યાન જ આપતું ન હતું કારણ કે પરિવારમાં તો એના કરતાં મોટી મોટી સમસ્યાઓ આવતી હોય છે એટલે પછી લેખક કહે છે કે સાતમ આઠમનો મેળો તરણે તરનો મેળો ગણેશ ઉત્સવ નવરાત્રિ લગ્નગાળો શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય છે તો કવિના મતે આજે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કે હિન્દુ ધર્મ પ્રમાણે આપણા જે બધા ઉત્સવો આવે છે એમાં એમાં આપણે જે બૂટ પહેરવાનો જ્યારે પ્રસંગ આવે છે તો આ બધા જે પ્રસંગો કવિ અહીં કહ્યા કે સાતના સાતમ આઠમનો જ્યારે મેળો ભરાય ત્યારે બૂટ પહેરવાનું થાય છે પછી છે તરનેતરનો મેળો એ પણ ખૂબ જ મોટો મેળો ભરાય છે ત્યારે પણ એમાં જવા માટે આપણે બૂટની જરૂર પડે છે પછી કહે છે ગણેશ ઉત્સવ નવરાત્રિનો લગ્ન સમયનો ગાળો હોય અને શાળાનામાંથી જ્યારે પ્રવાસ લઈ જવામાં આવે છે ત્યારે પણ બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય એવું લેખક ગણાવે છે દિવાળી બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણી અવારનવાર ના મંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો કે અહીં આપણને એક નામ આપ્યું છે કે નેપોલિયન એટલે કે જે ફ્રાન્સનો એક શાસક વ્યક્તિ હતો એ ખૂબ જ બળવાન હતો એટલે કહ્યું છે કે જેવી રીતે નેપોલિયન પણ હિંમતથી અડગ રહીને જે એણે કર્યું કામ એટલે કે મુશ્કેલી સામે એણે જઝુમીને અને ક્યારેય નિરાશ ન થયો અને એવી રીતે આ કવિ અહીં કહેવા માગે છે કે હું પણ મારી જે માગણી છે એ વારંવાર ના મંજૂર થતા એટલે કે મને ગણકારી દેતા કે લક્ષ્ય ન રાખતા છતાં પણ હું વારંવાર મારા પ્રયાસો છે કે શું પ્રયાસો છે કે એમણે બૂટ લેવાના છે તો એમણે હિંમત હાર્યા વગર એના જે પ્રયાસો છે એ ચાલુ રાખ્યા હતા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આટલું જોયું તમને હોમવર્કના જે પ્રશ્નો આપું છું એ તમારે લખીને મોકલવાના રહેશે અને આ જે પાઠ છે એનું તમારે આખો જે પાઠ છે એનું ઘરે બેસીને વાંચન પણ કરવાનું છે અને સાથે સાથે અનુલેખનમાં અહીં અહીંથી આજે અહીંથી અહીંયા સુધી તમારે અનુલેખન પણ લખવાનું છે અને બીજા પ્રશ્ન આપું છે એ પણ તમારે લખીને મોકલવાના રહેશે Dunya Vad.